માવઠા સ્વરૂપે ખેડૂતોના માથે તૂટી પડેલી કુદરતી આફતે ખેડૂતોની કમર તોડી નાખી છે. મોંઘા ખાતર, બિયારણ, પાણી, મજૂરી ચૂકવી અને કાળી મજૂરી બાદ ખેડૂત સારા પાકની આશા રાખીને બેઠો હતો, પણ કમોસમી વરસાદે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું. સંદેશ ન્યૂઝે અમરેલી જિલ્લાના બાબરા વિડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં ખેડૂતોની વેદના સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખેડૂતોએ મહામહેનતે વાવેતર કરાયેલા તલ, બાજરી, જુવાર અને ડુંગળીના પાકોનો સોથ વળી ગયેલો જોવા મળે છે, જ્યારે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે ખેડૂત હવે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ, પવન અને કરા સાથેનો વરસાદ હતો અને અમારે વાવેતરમાં તલ્લી હતી, ડુંગળીની ફુરિયું પડી હતી અને એટલો વરસાદ ને એવો ઠંડો વરસાદ હતો કે હાથ ધ્રુજી જાય એટલો ઠંડો અને કરા સાથેનો હતો. આ ખેતરની અંદર તલનું વાવેતર કરેલું છે અને કાલે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. અમારા હાથમાં આવેલું બધું અમારું છીનવાઈ ગયું, ટોટલ લોસ થઈ ગયું. અમારે આમાંથી કોઈ પણ એ 5 પૈસાની આવક આવે ને એવું અમારે રહ્યું નથી. ત્યારે આ દ્રશ્ય એ જ છે ખેડૂતના ખેતરના, જે 15-20 વીઘાનું આ ખેતર છે અને આ ખેતરની અંદર ખેડૂતે પોતાની તલીનું વાવેતર કર્યું છે. જો કે અહીં આ વિસ્તારની અંદર ડુંગળી, તલી, બાજરી, જુવાર સહિતના જે પાકો છે એ પાકોના વાવેતર કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતે જે પોતાના મુખમાં આવેલો જે કોળિયો છે એ અત્યારે છીનવાયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. પરેશ પરમાર, સંદેશ ન્યૂઝ, વડીયા.